Halo. 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 Bolie khodiyar maat ki ekru prem thi maa khodiyar ni jai bolo bolie khodiyar maat ki sadguru shivadas baapu ni sadguru krishnadas baapu ni parbana pe धरती मात की माड़ी शारंग पर शोभती सरस्वती मुझ मात वाहन थकी वेली मावज मारी जी भे करवाने वास मा जगदम्बा जोगनी हम जपी तारो जा अखंड तारा दिवावले माँ प्रगट पिठड़ाय अखंड तारा हे दिवावले प्रगट पिठड़ाय मात प्रगट खोड़लाय रमता भमता मा तारा सुरुड़ा यदि शटा निकली जा मान कमरे विसरिए कागड़ा अरे रे जननी जननी पासल जाय ए मान कमरे विसरिए ए मान कमरे यदि नव घन नानू बा
જનની પાછળ જાય માને કેમ વિસર્યા કાગડા મદ્રાસ નો સમય જો હોય અને દીકરો ગમે એવો હોય બાપ ને એટલી ચિંતા ન હોય એટલી માં જનતા ચિંતા કરતી મારો દીકરો કેમ નહીં આવ્યો દીકરો જુગાર રમતો હોય દારૂ પીતો હોય ગમે એવો હોય તો માં ને જોવા માંડી માંડી જોતી હોય માની 80-85 વર્ષની ઉંમર થાય ને જોવા માંડી ને હાથમાં લાકડીનો ટેકો લઈને જઈ ગોતે આકાશમાં વીજળીના ચમકારા થતા હોય થોડું થતી હોય વરસાદ ગાજતો હોય અને નાનું બાળક ફળિયામાં રમતું હોય અને એમાં અવાજ થાય વીજળીનો સમકારો થાય અને બાળક ધોડી માની પાસે વિજક માં માં શબ્દ કે માં કદે લાખો કામ કરતી હોય તો કામનો ભા કરી દે પોતાના બાળકને ખોળામાં લઈ લે ખોળામાં લઈને માનો હાડલો હોય ને માથે ઓટાડી દે તેથી બાળકને એમ થઈ જાય કે મારી માથે મારી માનું ઓઠણું આવ્યું કાળીનો તાકાત નહીં કે મારો વાળ વાગો કરી દે આપણી માથે તો માં ઘોડિયાનું ઓઠણું છે ભલામણા આપણો થાય ને વાળ વાકવો ખોપા છે ને રામના આપણો વાળ વાકવો નો થાવ દે આ ભગવતી ની એટલી તાકાત છે પણ આય ભલા મારા મન થી જેને માનતા હોય નહીં એક વાત કહી દો ટૂંકમાં કે બધા એમ કે ગોર્ધન કાકા ઘણા વર્ષોથી મુંબઈ ગયા છે એમને માં ભગવતી એ લાડે એવા લડાવ્યા છે નકર મુંબઈ કોણી અને કેનારું છે ભલામણે જે કઈ કરે પણ માં ભગવતી લાડે એવા લડાવ્યા અહીંયા કાર્ય આવા કર્યા છે અને એને કોઈ એમ કહે કે તેમાં ખોડિયાને જોઈ માં કોઈને દેખાતી નથી પણ આવા કાર્ય થતા હોય અને આ ગામ ધણી જવા તો ભલામણે સાથ દેતા હોય તો ધન્યવાદ છે કુમાનજી દાદા ને અને ધન્યવાદ છે ગોર્ધનભાઈ ને બે ને જોરદાર તાળીથી વધાવી લેજો અને ઇથી છે ધન્યવાદ મારા નૈયા કુળ ને આપું છું કે આવા કાર્ય ભલામણ આવા વિચાર આ બધા નાની ઉંમરના સા સાજિંદા બધા નાની ઉંમર પણ કેવો એનો વિચાર કેવો આવે કે આપણે આવું શીખવું જોઈએ આપણા લોહીમાં આવવું જોઈએ અને બીજી વાત કે પોતાને પોતાની ખાનદાનીનો અને પોતાની જ્ઞાતિનો પાવર હોય છે હું દરબાર છું હું રાજદૂત છું હું વાલ્મીકિ છું હું વણકર છું પોતાની ખાનદાનીનો પાવર ને ગર્વ હોવો જોઈએ બાકી આ દારૂના નશાની કોઈની જરૂર નહીં પોતાની ખાનદાનીનો નશો હોવો જોઈએ આપણે ભજનની દોર આગળ લઈ પેલા એક એક કલાકારના નામ બોલું એમને એક થોડું જોરદાર તાળીથી વધાવજો ભાઈ શ્રી જામનગર થી વધાર્યા અતુલભાઈ રેડિયો આર્ટિસ્ટ એમને એક થોડું જોરદાર તાળીથી વધાવી લેજો તેમજ બેન તો સારા આવા કાર્ય કરે છે ઘણા વર્ષોથી બેનને સાંભળો એક લાવો છે હકીકત અમદાવાદથી પધાર્યા છે બેન વર્ષાબેન ભક્તલિયાને એક થોડું જોરદાર તાળીથી તેમજ આપણે પાલીતાણાથી પધાર્યા છે ભાઈ શ્રી
દાયાભાઈ એમને પણ એક ફેર જોરદાર તાળી હતી, કારણ કે એને તો હકીકત એના બાપુજી પોતે ભજનીક હતા, નાયણ બાપુની નારે પોતાના બાપુજી બેઠેલા, એનામાં તો લોહીના ગુણ છે પેલા અમારા. તેમજ આપણે ભાઈ શ્રી કાર્તિકભાઈ નૈયા એમને પણ એક ફેર જોરદાર તાળી હતી, પછી કાંતિભાઈ નૈયા એમને પણ એક ફેર જોરદાર તાળીઓથી વધાવી લેજો. તેમજ ભાઈ શ્રી જયસુખભાઈ નૈયા અને સાજિંદા સારા મજાના એવા ઉસ્તાદો પંકજભાઈ નૈયા, ભાઈ તુષારભાઈ નૈયા અમને બે ઉસ્તાદ ને એક ફેર જોરદાર તાળીઓથી. તેમજ ભાવનગર થી ભાઈ પધાર્યા છે, બેન્જો માસ્ટર ઉમર નાની પણ બહુ સારું કામ આપે છે એવા સંદીપભાઈ નૈયા અને ભાઈ મજીરાના માણેકર, મજીરા વગાડવા હકીકત લગ્ન થયા પેલા. હવે હું કેવું, અમે જઈને સાહિત્ય કરતો કોઈ એમ કે મારો દીકરો સાહિત્ય કરે, ભજન ગાતો એમ કે ભજન ગાય, તબલા વગાડતો એમ કે, પણ આને હું કેવું દીકરો મજીરા જ વગાડે છે એમ. અને અપુભાઈ ને ફૂલ જોરદાર તાળીથી આપણે ભજનના દોર માથે જાય હતી. પેલા આ તો પંખીડાનો મેળો, કઈ કાક બાપુ કીધું છે કે પંખીડાનો મેળો રે બેઠો એક ઝાડ રે. આપણે બધા પંખીનો મેળો થઈ આ સંસારમાં આવ્યા છે અને એક ઝાડ એ બેઠા છે, કારણ કડી પાર કરો નાક લે રે એક મીઠું જો વિનંતી કરું એમને મોજ આવે ગણેશ વંદના લઈને આવે ભાઈ શ્રી અતુલભાઈ નૈયા અને સૌને વિનંતી કરું બબે ભજન નો સૌ લાભ લેશે. ભાઈ શ્રી અતુલભાઈ નૈયા ને થોડું જોરદાર તાળીઓથી વધાવી લેજો. રેડિયો આર્ટિસ્ટ ભાઈ શ્રી અતુલભાઈ નૈયા બોલીએ ખોડિયાર માત કી
खोड़ियार मात की, खोड़ियार मात की। मरे गुरदेव भाई मारी से दादा हो बदादा मुझे हो ओम पार्वती पते महादेव 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 प्रथम बोले समझ गए ये प्रथम कोने समझ गए कोना लीजिए माता पिता गुरुदेव तुम्हारी ए माता पिता माता पिता अलख पुरुष काम ए मारा गुरु जी ने ऐसी जड़ी 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 छे परम पार कोई नहीं खेड़ी उखड़े भोले लाखों थे ए गुणपति गुण आगे गुणपति गुण आगे दई कर जोड़े ये सदा सदा सुरवे अमरता बाजी ये घन न आवे कोई दीपांश मूड महल वसु गुणेशा मूड महल वसु गुणेश एक गम से गम गुणपति दाता मेरे दाता दाता
તમે ભાગો મારા મનની દાતા દાતા એ તમે એ ખોલો મારા દુધી જન તળાવે करूं हुआ भी
जग जंबा मातु जो गणी जब दुनिया राजा अखंड अखंड वाणी का दीवा बनाई ओ माड़ी पर्वतिया उड़मा उंडो दरवाई नो जावे कोई राज परे तारा ने ठिकाण छे तने खम करू खोड़ियार खोड़ियार बेड़ा में धोन मागिया
ખમા ખડિયા ખમા દેવ દેવ ઉડાયાણે દેવ
મને એક વાત ખાલી નાની એવી વાત કરી અને આપણે આનંદ લેશું. બેનને સાંભળવા છે પણ બે એવા કલાકાર પહેલાં નામ નથી બોલાવાનું, માફ કરજો. આકાશભાઈ નૈયા અને દામજીભાઈને એક ફેર જોરદાર તાળીઓથી વધાવી લેજો અમને. બરોબર, મધરાતનો સમય થયો. મધરાતનો સમય થયો ને આડીદર ગોડીદરમાં દેવાદ ગોદર કૂતા છે અને એમાં કુમલદેવ પરમાર સપને આવીને એટલું કીધું, ભાઈ દેવાદ, એ ભાઈ દેવાદ, હા બોલો ને બેન, હું તો જાગ બેન જાગું છું. દેવાદ, મેં તને જીભનો માનેલ ભાઈ, મારો નવગણ તારા આશરે પોગાડ્યોનું કારણ હું ખબર કેમ? હજી મારો નવગણ તો જંગલમાં ઢોર સારે છે, કારણ કે દેવાદ બોદરને સપને આવી એની રાજપૂતાણી બેન. એ ભાઈ સપને આવીને એટલું કીધું કે દેવાદ બોદરને સપને આવી રાજપૂતાણી બેન, તારાને ખરગની ગાદી, મારાની હાવ બરબાદી, મારો તો દીકરો નવગણ હજી ઢોર સારે છે. અને તેથી દેવાદ બોદર એટલું બોલ્યા, ઓહો બેન, આયરોને તું શું જાણશો, આયરોને શું જાણી તું નથી જાણતી બેન, હજી વધુ શું બોલું, વાત જેદી એવું આવશે ટાણું તેદી એને હું દઈશ જુનાણું, જેવું બેન એવું ટાણું આવવા દે, ત્યારે એને જુનાણું આપી અને જુનાગઢનું રાજ મળ્યું નવગણને ટૂંકમાં. અને પછી આ સોનબાઈમાં જાહલના માં એ હુતાતા એમાં હુમલદે પરમાર સપને આવીને પાછું એટલું કીધું અને આને વિચાર મારો દીકરાનું શું થયું હશે, નરકમાં ગયું હશે, શું થયું છે, પણ ભલામણ ઉગાય એવું બલિદાન આપ્યું એને થોડું નરક મળે, એવું બલિદાન આપ્યું એને નરક ન મળે. અને આએ એટલું આવીને કીધું, આય રાણી હુતાક જાગો, શું કે છે, દેવાત બોદરને આય રાણીને સપને આવી રાજપૂતાણી બેન રે, એની રાજપૂતાણી ઈ બે આયા નથી હરગની, સુની નથી સરગની સીમો. હવે સાંભળજો, શબ્દ બહુ સાંભળ્યા જેવા છે. સોનબાઈ આઈ રાણીને એ જ સપને આવી રાજપૂતાણી બેન રે, એને રાજપૂતાણી બેન આયા સુની નથી સરગની સીમો, ભેળા સે વાલ બાય ને ભીમો, એ સુની નથી સરગની સીમો, ભેળા વાલ બાય ને ભીમો. એટલે આનંદ કેમ કરીશું, આપણે આગળ પણ વાત લઈને આવી છે, એમ પણ આપણે બેનને સાંભળવા છે, એમને એક ફેરું જોરદાર તાળીઓથી બેનને વધાવી લેજો. હર્ષાબેન ભક્તલિયા Thank you.
પેલા તો અહીંયા જેટલા બધા બેઠા છે એને મારી ખાસ વિનંતી કે કાર્યક્રમની શરૂઆત થઈ અમારા અતુલભાઈએ અમારા સાહિત્યકાર ભાઈએ પણ ખૂબ સુંદર અહીંથી જય બોલાવી પણ જેવો જય જયકાર થવો જોઈએ ને આજે એવો જય જયકાર થયો નથી એટલે મારી એવી ઈચ્છા છે કે આપણો જેવો જય જયકાર થાય એવી જ કાર્યક્રમની સફળતા થાય માટે બધાએ ભાવથી મારી સાથે બધાએ જય બોલજો પાછળ ભાઈઓ બેઠા છે એમને પણ વિનંતી કરીશ કે જગ્યા ઘણી ખાલી છે જો શક્ય હોય તો બધાએ આવીને આગળ બેસી જાઓ તમે સાથ સહકાર આપશો સામે તો કાર્યક્રમ અહીંયા આપણો બધાનો સારો જશે માટે બધાએ મારી સાથે જય બોલજો બહેનોને પણ વિનંતી કરીશ કે ભાવથી જય બોલો ખોડિયાર માત કઈ આવી નહીં જય બોલવાથી મારા ને તમારા બધાના પાપ ભાગી જાય હા અતુલભાઈ જય બોલવાથી મારા ને તમારા બધાના પાપ ભાગી જાય નહીં ક્યાં જાય ખબર છે ગોરધનભાઈ કે જે જય ના બોલે જે અત્યારે ભજનમાં જે બધા બેઠા છો ને એ જય ના બોલે એનામાં જાય તો આવા કળિયુગમાં બીજાના પાપ શું કરવા આપણા માથે લઈએ માટે બધા એકબીજા માટે ઈર્ષા અભિમાન મોટાઈ બધું એક બાજુ મૂકી અને એમને એમ નહીં પણ મારી સાથે બધા બે હાથ અદર કરીને જયકારો કરજો એટલે મને ખબર પડે કે હા ખરેખર આજે આપણા બધાનું દૂધ દોણામાં જાય છે એટલું નથી જતું એ બધા ભાવથી જય બોલજો પેલા ચા વાળા ભાઈને વિનંતી કરીશ કે હજી કાર્યક્રમ શરૂ જ થયો છે પછી થોડી વાર પછી ચા નું કરો ને થોડી વાર પછી કારણ કે જ્યાં જ્યાં મારો વારો આવે ને ત્યાં જ ચા આવે એટલે પછી હું રહી જાઉં છું ચામાં બાકી એટલે થોડી વાર રહીને ચા બધાને બતાવો તો વાંધો નહીં આવે પણ બધાએ ખૂબ સુંદર જય બોલજો બધાએ બોલીએ ખોડિયાર માત કી હજી 70% થઈ આજે ઠંડી પણ ઓછી છે ઉસ્તાદ એટલે મારી એવી ઈચ્છા છે કે બધાએ 100% જય બોલો અને હવે છેલ્લી વાર વધારે નહીં છેલ્લી વાર જય બોલાવું અને હવે જે છેલ્લી વાર જય ના બોલે બધાય સાંભળજો હવે છેલ્લી વાર જે જય ના બોલે એને એના પાડોશીના હમશે હો હા ની પણ ચોખવટ કરું કયા પાડોશી મારા કે તમારા ઘરની આજુબાજુમાં રે એ પાડોશી નહીં પણ અત્યારે ભજનમાં ડાયરામાં જે બધા એકબીજાની આજુબાજુમાં બેઠા છો ને હા એ પાડોશીની વાત કરું છું એટલે જો પાડોશી વાલા હોય તો છેલ્લી વાર જય બોલજો ને મારા કરતા તમારા બધાનો અવાજ વધારે આવો જો એટલે મને ખબર પડે કે હા તમે બધા જાગો છો અને ભજનમાં કાર્યક્રમમાં બેઠા છો છેલ્લી વાર વધારે નહીં પણ બ્યાતદર કરીને જયકારો કરજો બોલી રામચંદ્ર ભગવાનની હનુમાનજી મહારાજની બજરંગ દાસ બાપાની રામાપીરની મોમહાય મહાતની સરસ્વતી મહાતની અપને અપને માત પિતા કી અપને અપને ગુરુ મહારાજ કી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર 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 એક વાર સાઉન્ડ ના માટે તાળીથી વધાવો બધા એમને આવી જ રીતે તમને બધાને જ્યાં જ્યાં આનંદ આવે મોજ આવે તેવા હાકલા ફટકારા કરજો એથી વધુ મોજ આવી જાય તો બધાએ ભજનમાં નાચજો કૂદજો અને એના કરતાં પણ ક્યાંક વધારે મજા આવી જાય તો બધાએ રૂપિયાની ઘોર કરતા હતા અને કરશો કારણ કે અહીંયા જે કાંઈ રૂપિયા આવશે એમાં કોઈ કલાકાર અમે નહીં લઈ જઈએ બધી અહીંયા માના ચરણોમાં ધરીને જાશું બીજી પણ હું એક ચોક્કસ વાત જરૂર કહીશ કે હું પણ આજે કોઈ કલાકાર થઈને નહીં પણ એ કે તમારા જ ગામની તમારા પરિવારની આજે હું બની અને તમારા પરિવારની બેન દીકરી બનીને હું પણ અહીંયા ભજન કરવા માટે આવી છું એટલે મને જે કાંઈ કાલાવાલા આવડે છે તમારી સમક્ષ હું પણ ભાવથી રજૂ કરીશ એટલે બધાએ પ્રેમથી ભાવથી સાંભળજો અને આજે કલાકારો પણ વધારે છે એટલે બધાનો વારો આવી જાય મને અતુલભાઈએ કીધું કે તમે થોડું વધારે લેજો એટલે બધાનો વારો આવી જાય એટલે હું સીધી જ શરૂઆત કરું જેથી થોડો સમય આપણે બચી જાય ખોડિયાર જયંતિ હોય તો માં ખોડલથી શરૂઆત કરું
ચારણ કુડની દીકરી હે જેનું ખોડલ માં છે ના હા ચારણ કુડની દીકરી હે જેનું ખોડલ માં છે ના હે યને નમો નમો હો એને નમો નમો હો એને નમો નમો હો ની જડી મન વહલુ લાગે ના એને નમો નમો હો ની જડી મન વહલુ લાગે ના ચારણ કુડની દીકરી એનું ખોડલ માં છે ના હા હા ચારણ કુડની દીકરી એનું ખોડલ માં છે ના એને નમો નમો હો ની જડી મન વહલુ દર્શન દ્યો આજે ખોડલમાં અરે માણી હું તો પ્રેમ
दर्शन आज ही घोड़ल